નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારો સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો ભાગ 1 એના વિશે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્ર, પાઠનું નામ છે પ્રાકૃતિક પ્રકોપો. તો હવે પ્રાકૃતિક પ્રકોપો છે કોને કહેવાય? પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? તો પેલા આપણે એ શીખીશું, પ્રાકૃતિક એટલે તમને બધાને ખબર હશે કે કુદરતી, અને પ્રકોપો એટલે આફતો. તો જે કુદરતી આફતો આવે છે એને આપણે શું કહેશું? તો કે પ્રાકૃતિક પ્રકોપો. કુદરતી આફતોને પ્રાકૃતિક પ્રકોપો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કુદરતી આફતો કેવી હોઈ શકે? તો કે આપણે જોઈએ કુદરતી આફતની અંદર, તો કે ભૂકંપ છે, પૂર છે, વાવાઝોડું, દાવાનળ, આ બધા છે, એને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એને આપણે કુદરતી પ્રકોપો તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે જોઈએ, પાઠની શરૂઆત કરીએ આપણે કે 12 માર્ચ 2011 ના રોજ કૃષ્ણાએ વર્તમાન પત્રમાં સુનામી ઓનારતના ચિત્ર જોયા. સુનામી જે કુદરતી આફત તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અમે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે, તો આ સુનામી એ શું છે? હવે કૃષ્ણાએ જ્યારે ન્યૂઝ પેપરમાં વાંચ્યું સુનામી વિશે, પછી બીજો દિવસે સ્કૂલે જઈ અને એના વર્ગ શિક્ષકને પૂછે છે કે સર આ સુનામી એ શું છે, કેવી રીતે સર્જાતી હશે? સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપોના 2 પ્રકાર છે. આપણે વાત કરી પ્રાકૃતિક પ્રકોપોની, તો પ્રાકૃતિક પ્રકોપો છે એના એટલે કે કુદરતી આફતો, એના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે કોઈ પ્રકોપો છે સર્જાય છે, અને પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે. આ 2 પ્રાકૃતિક પ્રકોપોના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્ર, પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે કેવા કુદરતી આફતો આવે છે? તો કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. પછી બાહ્ય ફેરફારના કારણે, તો કે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. આ જે આફતો છે એ બાહ્ય ફેરફારના કારણે આવે છે. તો જોઈએ આપણે પ્રાકૃતિક પ્રકોપોના 2 પ્રકાર છે. પ્રાકૃતિક એટલે કે કુદરતી, યાદ રાખવાનું છે. પ્રકોપો કેટલા પ્રકાર છે યાદ રાખજો? 2 પ્રકાર છે. પ્રાકૃતિક પ્રકોપોના 2 પ્રકાર છે. હવે બંને પ્રકાર વિશે આપણે જોઈએ. પહેલું કે આંતરિક ફેરફારના કારણે, પૃથ્વીના અંદરના ફેરફાર, આંતરિક એટલે અંદરના, આંતરિક ફેરફારના કારણે કેવી કેવી કુદરતી આફતો આવે છે? તો પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, ત્યાર પછી જ્વાળામુખી અને સુનામી, આ 3 વસ્તુ છે પૃથ્વીના આંતરિક એટલે કે અંદર પેટાળમાં જે ફેરફાર થાય છે એના હિસાબે છે ભૂકંપ આવે છે. તો ભૂકંપ કે આપણને બધા ભૂકંપ વિશે તો તમે જાણતા જ હશો કે જે ધરતી ડગે, ધરતીમાં જે ધ્રુજારી આવે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ, જેનાથી ઝાડવા, મકાન બધું જ છે એ ડગે છે. હમણાં થોડાક દિવસ પહેલા પણ સારો એવો આંચકો આવેલો હતો, જે તમને બધાને ખ્યાલ જ હશે. તો પૃથ્વીની અંદર જે બધા વાયુઓ છે, મેગમા છે, એના ખડકો છે, એના વચ્ચે હલનચલન થાય એટલે પૃથ્વી ઉપર જે આંચકા સ્વરૂપે જે આવે છે એને આપણે ધરતીકંપ. ભૂકંપના 2 નામ છે. શું નામ છે આનું બીજું નામ? તો કે ધરતીકંપ પણ આપણે કહીએ છીએ. ધરતીનું કંપન, જે ધરતીની ધ્રુજારી છે એને આપણે ધરતીકંપ કહેવાય, એટલે કે ભૂકંપ. ભૂ એટલે જમીન, કંપ ભૂ એટલે જે ડગે છે, ધ્રુજારી આવે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. ત્યાર પછી જ્વાળામુખી. તો પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે જ્વાળામુખી કેવી રીતે થાય છે? તો કે પૃથ્વીના નીચેના પોપડા જે હોય છે, જમીનની અંદર જે ખડકો હોય છે, એ એકબીજા શું કરે છે? દબાણ થાય છે અને બહાર નીકળવાની કોશિશ કરે છે. તો પૃથ્વી, તમે જોયું હોય જમીન ઉપર ઘણી વખત તિરાડ હોય છે, એ તિરાડમાંથી જ્યારે મેઘમાં ધીમે ધીમે બહાર નીકળે છે અને ક્યારેક કોક વખત શું થશે, અંદર ઉપરની હવા છે અને નીચેની હવા છે, એ બંને વચ્ચે સંતુલા જળવાશે નહીં અને પૃથ્વી છે એ ફાટી નીકળશે અને એમાંથી જે અગ્નિ, નીચેથી જે અગ્નિ મેઘમાં છે, જે રસ છે ખડકોનો પીગળેલો, એને આપણે મેઘમાં કહીએ છીએ, ખડકોના પીગળેલા રસને, એ મેઘમાં છે એકદમ કોઈ જગ્યાએ જમીનની નીચે દબાણ વધુ હોય અને જમીન ઉપર તિરાડ ઓછી હોય
તો એ એકદમ લાવા સ્વરૂપે જે બહાર નીકળે છે, અગ્નિ જે અગ્નિ સ્વરૂપે બહાર નીકળે છે, એને આપણે જ્વાળામુખી કહીએ છીએ. ત્યાર પછી સુનામી, તો જે દરિયાની અંદર ભૂકંપ આવે અથવા તો દરિયામાં નીચે જે જ્વાળામુખી ફાટી નીકળે એને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. તો આ પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે છે આવા કુદરતી આફતો આવી પડે છે. ત્યાર પછી પ્રાકૃતિક પ્રકોપોનો બીજો પ્રકાર આપણે જોઈએ તો પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે. પૃથ્વીના બાહ્ય ફેરફારના હવે જોઈએ પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે કેવી કેવી કુદરતી આફતો આવે છે. તો કે પૂર, ત્યાર પછી અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. હવે પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે પૂર, એટલે કે પૂર એટલે એનાથી તમે બધા પરિચિત જ છો કે વધુ વરસાદ થાય અને પાણી છે કે સમાય નહીં, તળાવ નદી નાળા બધું છલકાઈ જાય અને જમીન પણ આ પાણી પણ પી જાય અને પછી જે પાણી છે ધીમે ધીમે જમીન ઉપર એમનો રહીએ અને ધીમે વરસાદ છે સતત ચાલુ રહીએ અને નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણીનો ભરાવો થાય એને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી અનાવૃષ્ટિ, આવેનું વિરોધી, પૂરનું વિરોધી એટલે કે દુકા કે સાવ વરસાદ ન થાય અથવા તો સાવ એટલે સાવ ઓછો વરસાદ થાય કે જમીનની અંદર એક પણ પાક ઉગે નહીં તો એને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ. આ બાહ્ય ફેરફારના કારણે થતું હોય છે. ત્યાર પછી વાવાઝોડું, જે પવન સાથે ખૂબ જ જોરથી વરસાદ સાથે જે ખબર ખૂબ જ જોરથી જે પવન ફૂંકાય છે, ઝાડવા થાંભલા જે બધું પડી જાય એને આપણે વાવાઝોડું તરીકે ઓળખીએ છીએ. પછી દાવાનળ, વિદ્યાર્થી મિત્ર, દાવાનળ એટલે શું? તો કે જંગલમાં જે આગ લાગે છે એને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત કોઈ જંગલમાં એમનો ફરવા નીકળ્યા હોય અને બીડી પીતા હોય અને બીડીનું ઠૂઠું છે નીચે નાખી દે અને પાંદડા સળગે તો આ રીતે જંગલમાં આગ લાગે એને પણ આપણે દાવાનળ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, આ તો મનુષ્ય દ્વારા થયું, તો કુદરતી કેવી રીતે કહી શકીએ? તો કે મનુષ્ય દ્વારા પણ દાવાનળ ફેલાઈ શકે, પણ આપણે અહીંયા કુદરતી પ્રકોપોની વાત કરીએ તો દાવાનળ છે ઘણી વખત તમે સાંભળેલું હોય તો કદાચ ખબર હશે કે સૂકા પાંદડાઓ છે એકબીજા સાથે ઘર્ષણ થાય અને અગ્નિ ઉત્પન્ન થાય, આ રીતે છે જંગલમાં આગ લાગતી હોય છે. તો જંગલમાં આગ લાગવી એને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી આપણે આટલું ફરીથી યાદ કરી લઈએ, પ્રાકૃતિક પ્રકોપો એટલે કે કુદરતી આફતો. કુદરતી આફતો છે એના કેટલા પ્રકાર છે? તો કે બે. કયા કયા? તો કે પૃથ્વીના આંતરિક ફેરફાર અને પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે. તો આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. ત્યાર પછી બાહ્ય ફેરફારના કારણે કેવી કેવી આફતો આવે છે? તો કે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. આ બાહ્ય ફેરફારના કારણે આવે છે. હવે આ પાઠની અંદર આપણે આ બધા જ વિશે છે વિસ્તારથી માહિતી મેળવવાની છે. ભૂકંપ કોને કહેવાય, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ આ કોને કહેવાય એની વિસ્તારથી માહિતી છે આપણા પાઠમાં મેળવીશું. તો જોઈએ ભૂકંપ વિશે આપણે પહેલા. તો કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણના કારણે પૃથ્વીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે. આ આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપની વ્યાખ્યા વ્યવસ્થિત રીતે આપણને આપવામાં આવેલી છે કે ધરતીનું ધ્રુજવું એને આપણે ભૂકંપ કહીએ છીએ, પણ એની વ્યવસ્થિત વ્યાખ્યા બનાવી હોય તો તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે કે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીનું જે પેટાળ છે એની અંદર જે ભૂસંચલન, ઝડપી ભૂસંચલન થાય, જમીનનું ડગવું અને દબાણ બે પથ્થરો વચ્ચે અથવા તો જમીનની અંદર જે પેટાળમાં જે રહેલા છે વાયુઓ એના વચ્ચે જે દબાણ આવે છે એના કારણે પૃથ્વી સપાટીનો, પૃથ્વીની ઉપરની સપાટીનો નીચે દબાણ આવે છે. એટલા માટે પૃથ્વીની ઉપરની સપાટીનો જે અમુક નબળો ભાગ છે એકાએક વેગથી ધ્રુજી જાય એને આપણે શું કહીએ છીએ? આકસ્મિક ધ્રુજારી આવે એને આપણે ભૂકંપ કહીએ છીએ. આ ધ્રુજારી ક્યારે આવે એની કોઈ આગાહી કરી શકે નહીં, એટલા માટે આપણે કુદરતી આફતની અંદર ભૂકંપને ગણાવી શકીએ છીએ. હવે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. હવે ભૂકંપનું કેન્દ્ર કોને કહેવાય? તો જમીનમાંથી જે ધ્રુજારી આવી એને આપણે શું કહેશું? ભૂકંપનું કેન્દ્ર તરીકે ઓળખીશું. ત્યાર પછી ભૂકંપ કેન્દ્રને પૃથ્વીના નીચેના ભાગમાં હોય. ભૂકંપ કેન્દ્ર ક્યાં હશે? તો કે જ્યાં પૃથ્વીના પેટાળમાં જ્યાં ખડકો ભેગા થયા અને ઉપર ધ્રુજારી આવી
એના હલનચલન થી. તો એ જે નીચે જે ધ્રુજારી એવી આપણને જે નીચેના ભાગમાં જે હલનચલન થયું એને આપણે પૃથ્વીનું કેન્દ્ર કહેશું. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે, એટલે કે પૃથ્વીના પેટાળમાં જે ભૂસંચલન થાય છે એના હિસાબે ભૂકંપ થાય છે. પછી ભૂકંપ આવવાથી શું નુકસાન થાય તેનું ચિત્ર છે તમને આપેલું છે. ભૂકંપને ઇંગ્લિશમાં અર્થક્વેક તરીકે ઓળખવામાં આવે છે. તો કે મોટી મોટી બિલ્ડિંગો હોય એ શું થાય છે તો કે ધરાશય થઈ જાય છે કે પડી જાય છે અને ઘણું બધું નુકસાન થતું હોય છે. ભૂકંપના કેન્દ્રમાંથી ભૂકંપના મોજા છે બધી જગ્યાએ ફેલાય છે, એટલે કે ભૂકંપના કેન્દ્ર જે પૃથ્વીના પેટાળમાં આવેલું છે અહીંયાથી ભૂકંપના મોજા છે આજુબાજુના ભૂકંપનું જે કેન્દ્ર હોય એના આજુબાજુમાં ભૂકંપનો આંચકો છે વધારે અનુભવાય છે, અને એનાથી થોડુંક દૂર જશે તો અહીંયા આંચકો છે એનું તીવ્રતાનું પ્રમાણ છે એ થોડું ઓછું હશે, અને ભૂકંપના કેન્દ્રની બાજુમાં છે એનું પ્રમાણ છે એ વધુ હશે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે. ભૂકંપ નિગમન આ પણ યાદ રાખવાનું છે, ભૂકંપ નિગમન કેન્દ્ર કોને કહેવાય? તો આની પણ સરસ તમને વ્યાખ્યા આપવામાં આવેલી છે કે ભૂકંપ નિગમન કેન્દ્ર છે કોને કહેવાય, તો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના જે સ્થળ છે, પૃથ્વીનું ભૂકંપનું કેન્દ્ર પેટાળમાં છે એના નજીકના ઉપર પૃથ્વીની ઉપર જે નજીકના સ્થળો છે એને આપણે ભૂકંપ નિગમન કેન્દ્ર તરીકે ઓળખીશું. તો સૌથી વધારે અસર છે એ ભૂકંપ નિગમન કેન્દ્રના વિસ્તારમાં ફેલાશે, એ તો આ સ્વાભાવિક જ છે. જેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેમ ભૂકંપની અસર છે એ ઓછી થતી જશે, એટલે કે ભૂકંપ નિગમન કેન્દ્ર છે એના વિસ્તારમાં ભૂકંપની અસર છે એ વધારે રહેશે. શું કામ? તો કે પૃથ્વીનું જે કેન્દ્ર છે ભૂકંપનું એનાથી આ ભૂકંપ નિગમન કેન્દ્ર છે એ નજીક છે, અને આ ભૂકંપ નિગમન કેન્દ્ર છે એનાથી તમે દૂર જશો તો ભૂકંપની અસર છે એની તીવ્રતા જે છે એ ઓછી થતી જશે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપનો વેગ કેવો છે એના ઉપર આધાર રાખે છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ભવ સ્થાન અને વેગ જાણી શકાય છે. હવે ભૂકંપનો વેગ જાણવો છે એની તીવ્રતા જાણવી છે, આપણે કહીએ છીએ ને આંચકો છે એ 2.5 નો 1.3 નો કે 1.7 નો એવી રીતે હતો, તો એ કેવી રીતે ખબર પડે છે? તો એનું જે ભૂકંપ માપવાનું જે સાધન છે ભૂકંપ આલેખક એને ઇંગ્લિશમાં શું કહીશું? તો કે સિસ્મોગ્રાફ. શું કહેવાય છે? સિસ્મોગ્રાફ. તો આ સિસ્મોગ્રાફ છે જે ભૂકંપ માપવાનું સાધન છે એના દ્વારા ખબર પડે છે કે આંચકો છે એ કેટલી તીવ્રતાનો હતો, તો એ જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. હવે ભૂકંપ થવાના કારણો કેટલા છે મુખ્ય? તો કે 3 કારણો છે. એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ 3 કારણના હિસાબે છે ભૂકંપ થતો હોય છે. ક્યાં ક્યાં 3 કારણ? તો યાદ રાખવાના છે, આપણે અહીંયા લખીએ ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ. હવે ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણ છે યાદ રાખવાનું છે? તો કે 3 કારણ છે. કેટલા કારણ છે? 3 કારણ છે. કયા કયા છે? તો કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, પેલો છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, હવે વિભંગજન્ય ભૂકંપ, ત્યાર પછી છેલ્લો છે ભૂસંતુલનજન્ય. આ ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. ફરીથી આપણે જોઈ લઈએ પ્રાકૃતિક પ્રકોપો. પ્રાકૃતિક પ્રકોપોને શું કહેવાશે? કુદરતી આફતો, જે આપણે ધરતીકંપ, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ જેની ચર્ચા આપણે અત્યારે કરી. તો એની અંદર પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે કેવી કુદરતી આફતો આવે છે, ત્યાર પછી પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે કેવી કુદરતી આફતો આવે છે, આ બધું છે તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું છે. ત્યાર પછી ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ છે એની ચર્ચા પણ આપણે અત્યારે કરી. તો વિદ્યાર્થી મિત્ર,
આજનો લેક્ચર છે આપણે અહીંયા સમાપ્ત કરી છીએ. તે પહેલા આપણે આપણું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્ક ની અંદર આપણે છે અત્યારે પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકારની વાત કરી છે. એ બે પ્રકાર છે એ વ્યવસ્થિત રીતે લગબુક ની અંદર લખવાના છે અને યાદ પણ રાખવાના છે. ત્યાર પછી ભૂકંપના મુખ્ય કારણો છે અને જે વ્યાખ્યાઓ બધી આવી, ભૂકંપ નિગમન કેન્દ્ર કોને કહેવાય, ભૂકંપનું કેન્દ્ર કોને કહેવાય, એ બધી વ્યાખ્યાઓ છે તમારા ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે. એ પણ સારા અક્ષરે તમારે એક વખત લખવાની છે અને યાદ રાખવાની છે. અસ્તુ, આભાર.